શહેરના નોન કન્ટેનમેન્ટ ઝોનમાં શરૂ થયેલી દુકાનોમાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. એક્સપાયરી ડેટ વાળા ખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરવામાં આવી રહ્યો છે. બે મહિના પછી મીઠાઈ માવા ફરસાણ તેમજ બેકરીની દુકાનો શરૂ થતાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે. આજે દુકાનોમાંથી 200 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા નોન કન્ટેનમેન્ટ ઝોનમાં ધંધા રોજગાર શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. બીજી તરફ સતત 60 દિવસથી બંધ રહેલી દુકાનોમાં એક્સપાયરી ડેટવાળી ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ ન થાય તે માટે આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી છે અને ત્યાર સુધી 200 કિલો અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરવામાં આવી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ આ કામગીરી શરૂ રહેશે. ગત રોજ આરોગ્ય વિભાગે કુલ 46 દુકાનોમાંથી 7000 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કર્યો હતો. એચજી ગોહિલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. આજની કામગીરીમાં અમે જે રૂટીન અમારી છેલ્લા 2 દિવસની કામગીરી છે કે જે ખાદ્ય પદાર્થની દુકાનો 2-3 મહિનાથી બંધ છે લોકડાઉનમાં, તેને ખુલી છે તેને તપાસ કરીને તેમાંથી એક્સપાયર ડેટનો માલ તપાસ કરીને નાશ કરવાની કામગીરી કરીએ છીએ. આ લગભગ 150 થી 200 કિલો જેટલો જથ્થો હાલમાં મળેલ છે. દરેકે દરેક સુરત મહાનગરપાલિકાના ઝોન અને વોર્ડ વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવેલી છે.